આજે આપણે સ્ટાન્ડર્ડ નાઇનની અંદર યુનિટ નંબર ટુ એનએલએલ એટલે કે દાંતની સારવાર. તો મિત્રો આજે આપણે આ પાઠનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ આપણી ટેક્સ્ટબુક એટલે કે પોતાનું પાઠ્યપુસ્તકને ખોલશો અને પોતાની સેન્ટેન્સ બાય સેન્ટેન્સ એટલે કે યુનિટની અંદર ધ્યાન આપશો. તો મિત્રો હું ટ્રાન્સલેશનની શરૂઆત કરીશ એટલે કે અનુવાદની શરૂઆત કરીશ. તો ચાલો મિત્રો પાઠને શરૂઆત કરીએ. મતલબ આગળ વધીએ. સોનિયા હેડ અ સિગર ટૂથેચ. સોનિયાને દાંતનો અસહ્ય દુખાવો. She could not eat anything nor could she go to school. તે ન તો કંઈ ખાઈ શકતી હતી કે ન તો શાળાએ જઈ શકતી હતી. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. શું કહે છે? ન તો તે શાળાએ જઈ શકતી હતી કે ન તો તે ખાઈ શકતી હતી. દુખાવાને કારણે તે ઘરે અભ્યાસ કરવાનું પણ તેના માટે કેવું હતું? અશક્ય હતું. She was not able to sleep also. તે ઊંઘી પણ શકતી ન હતી. તો મિત્રો ફરી રિપીટ કરીશ. સોનિયા હેડ અ સિવિયર ટૂથેચ. સોનિયા હેડ એટલે ભૂકાની વાત કરી છે. અ સિવિયર ટૂથેચ. સિવિયર એટલે અસહ્ય. સખત ટૂથેચ એટલે કે દાંતમાં શું કહેવાય? દુખાવો. She could not eat એટલે કે તેની ની કરી શકતી ન હતી. શું નહોતી કરી શકતી? તો eat એટલે ખાવું. Anything એટલે કંઈ પણ. Nor could she know. She go to school કે ન તો તે શાળાએ પણ જઈ શકતી હતી. Nor could she go to school કે શાળાએ પણ જઈ શકતી ન હતી. એટલે કે ઘરે પણ નહોતી શકતી કે શાળાએ પણ જઈ શકતી ન હતી. Studying at home was also impossible due to pain. Also impossible due to pain એટલે કે also એટલે પણ. Impossible also due to pain એટલે દુખાવાના કારણે. Studying એટલે અભ્યાસ. At home એટલે ઘરે. તે ઘરે અસહ્ય દુખાવાના કારણે તો દુખાવાના કારણે પોતે ઘરે અભ્યાસ પણ કરી શકતી ન હતી. She was not able to sleep also. તે ઊંઘી પણ શકતી ન હતી. મિત્રો વર્ડની પે કરો છો આપણા સાથે. સોનિયા દાંતનો અસહ્ય દુખાવો હતો. તે ન તો કંઈ ખાઈ શકતી હતી કે ન તો શાળાએ જઈ શકતી હતી. દુખાવાના કારણે અભ્યાસ કરવા પણ અશક્ય હતું અને તે ઊંઘી પણ શકતી ન હતી. ત્યાર પછી મિત્રો સોનિયા કહે. સોનિયા સે ઓ માં ઇટ ઇઝ અનઈટેબલ. સોનિયા કહે છે ઓ માં આ તો કેવું છે? અસહ્ય છે. અનઈટેબલ. અનઈટેબલ એટલે કેવું? અસહ્ય. પોતાની માને યાદ કરજો કે આ વસ્તુ કેવી છે? અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડોક્ટરની ફરજિયાતપણે શું કરવું જોઈએ? ઉદાહરણ લેવી જોઈએ. વી મસ્ટ એટલે ફરજિયાતપણ. અમારે વિઝિટ એટલે મુલાકાત. ઓ ડેન્ટિસ્ટ એટલે કોને? દાંતના ડોક્ટરને. એટલે કે છે કે આપણે ડેન્ટિસ્ટ કે દાંતના ડોક્ટરની પાસે જવું જ પડશે. પછી કે છે સીડ હર અંકલ અશોકભાઈ. આવું કોણ કે છે? કે તેના કાકા કોણ બોલ્યા? અશોકભાઈ બોલ્યા. એટલે કે અશોકભાઈ એના કાકા બોલ્યા કે આપણે ડેન્ટિસ્ટ કે દાંતના ડોક્ટર પાસે જ જવું પડશે. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પાસો લગાડે કમ્પિટેન્ટ ડોક્ટર. આપણે તે સાંજે તેઓ ડોક્ટર શર્મા ના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડોક્ટર બંસી શર્મા પોતે એક યુવાન વિદ્યા હતા. હોશિયાર ડોક્ટર છે. તે સાંજે લખ્યું છે ધ સેમ ઇવનિંગ એટલે તે જ સાંજે જે તેઓ વેર એટ ડેન્ટલ કેર ક્લિનિક. તેઓ ક્યાં હતા? ડેન્ટલ કેર ક્લિનિક હોસ્પિટલમાં જ હતા. અને ડોક્ટર શર્મા એનું નામ શું છે? ડોક્ટર શર્મા. અને પૂરું નામ એનું છે ડોક્ટર બંસી શર્મા છે. યંગ ડોક્ટર બંસી શર્મા કેવા છે? જુવાન છે. યંગ છે. એન્ડ કમ્પિટિટિવ ડોક્ટર એટલે કેવા ડોક્ટર છે? પાછા હોશિયાર ડોક્ટર છે. કેવા ડોક્ટર છે? હોશિયાર. તો આપણે દાંતના ડોક્ટર પાસે જવું પડશે. તેવું વસ્તુ કાકા બોલ્યા. તે જ સાથે તેઓ ડોક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. તેઓ બંસી શર્મા એક યુવા કેવા ડોક્ટર છે? હોશિયાર ડોક્ટર છે. હવે ડોક્ટર શર્મા કહે છે હેલો યંગ લેડી કેમ છો? વોટ્સ ધ મેટર ફોર યુ વિથ યુ એટલે શું કહે છે કે તમે શું થયું છે? તો સોનિયા કહે છે વિથ ડિફિકલ્ટ એટલે કેવી રીતે? ડિફિકલ્ટ એટલે મુશ્કેલી પડે. વિથ એટલે વળે અને ડિફિકલ્ટ એટલે મુશ્કેલી પડે. ઓ માં ઓ ડોક્ટર આઈ હેવ અ ટેરિબલ ટૂથેચ. ઓ માં અને ડોક્ટર મને દાંતનો સખત દુખાવો છે. ડોક્ટર શર્મા કહે છે આઈ કેન સી લાગે જ છે. લેટ મી ચેક ઇટ. સીટ ઇન ધ ચેર પ્લીઝ. મને તપાસવા દે આ ખુરશીમાં તું બેસે. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ ડેન્ટલ.
સોનિયા ગેન્ટર ખુશીમાં બેસે છે અને ડોક્ટર હેડલાઇટ શું કરે છે ચાલુ કરે છે. મેં તો ફરી કહું છું ટેન્શન છે તો ડોક્ટર શર્મા ડેન્ટલ ક્લિનિક માં હતા. ડોક્ટર બંસી શર્મા એક યુવા અને એક ડોક્ટર છે. સાથે સાથે એવો સોનિયા કહે છે એવી રીતે મુશ્કેલી કહે છે. શું કહે છે કે હું માં અરે માં આ ડોક્ટર મને દાંતનો સખત દુખાવો છે. આઈ હેવ અ ટેરિબલ ટૂથેચ. હવે ડોક્ટર શર્મા કહે છે આઈ કેન સી લાઈ મને જોવા દે અથવા તો મને તપાસવા દે. ખુરશીમાં બેસ મહેરબાની કરીને. શું કહે છે ખુરશીમાં બેસ. પછી કહે છે સુનિયા ગંધર ખુરશીમાં બેસે છે અને ડોક્ટર પોતે હેલ્પને શરૂ કરે છે. હવે ડોક્ટર શર્મા કહે છે નાવ ઓપન યોર માઉથ એન્ડ સે અ. હવે તારું માઉથ મોઢું ખોલ અને આ શબ્દ બોલ. શું કહે છે હવે તારું મોઢાને ખોલ અને આ શબ્દ બોલ. સુનિયા કહે છે ઓપનિંગ હર માઉથ અ લિટલ બાઇટ સ્લોલી. ધીમે ધીમે પોતાનું મોઢાને શું કરે છે બોલે છે. ઓપનિંગ એટલે ખોલવું. હર માઉથ એટલે મોઢું. અ લિટલ બાઇટ એટલે નાનો બાઇટ છે. સ્લોલી ધીમે ધીમે અ અને અવાજ કરે છે. ઓય ડોક્ટર માફ કરો ડોક્ટર આઈ કાન્ટ ઓપન માય માઉથ એન્ડ વાઇડર ધેન ધીસ. ડોક્ટર હું મારું મોઢું આનાથી વધારે ખોલું કરી શકતી નથી. શું કહે છે ડોક્ટર ને ડોક્ટર હું આનાથી વધારે મારા મોઢાને હું ખોલું કરી શકતી નથી તો ખોલી શકતી નથી. ડોક્ટર શર્મા કહે છે લેટ્સ ઓકે કઈ વાંધો નહીં ચાલશે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. સોનિયાના મોઢામાં અરીસો અને પ્રોબ તપાસવાનું સાધન ફેરવે છે એટલે દેખાય છે. મૂવિંગ ધ માઉથ મૂવિંગ એટલે મોઢામાં ફેરવવું એન્ડ ધ પ્રોબ પ્રોબ એક સાધન છે. અરીસ સોનિયાસ માઉથ સેમા સોનિયાની મોઢાની અંદર એટલે કે દાંત તપાસવાનું એક સાધન એ ફેરવતા પોતાના મોઢામાં. કોના મોઢામાં સોનિયાના મોઢામાં અને મને દેખાય છે. આઈ કેન સી એટલે મને દેખાય છે. સી ઇઝ અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર ફોર્મર સુરેન્દ્ર પ્રિમોલર્સ. શું કહેવાય પ્રિમોલર્સ. મને દેખાય છે પ્રિમોલર્સ એટલે કાળો દાંત દેખાય છે. ધેટ સીન્સ ટુ બી અ કેવિટી ધેર. એ કદાચ શું હોય શકે કેવિટી હોય શકે છે. ધેટ સીન્સ ટુ બી અ કેવિટી હિયર એ કદાચ કેવિટી દેખાય છે. કેવિટી એટલે ખુલ્લા. પછી કે છે અશોકભાઈ સ્ટાર્ટેડ અશોકભાઈ ધ આશ્ચર્યચકિત થઈને તો કેવિટી શું કેવિટી. તો ડોક્ટર શર્મા જવાબ દે હા યસ અ કેવિટી એન્ડ અ ક્વાઇટ બિગ વન. હા કેવિટી અને પણ પછી કેવી ઘણી બધી મોટી. આઈ એમ અ પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન્સ ટુડે. આજે હું તમને થોડી દવા ઉપયોગી કાર્ડ શું લખ્યા પ્રિસ્ક્રાઇબિંગ એટલે લખી આપું. આઈ એમ એવું બોલે સમ મેડિસિન્સ એટલે થોડી દવા પૂરે ત્યાં The pain will subside by tomorrow. આપની કાલ સુધીમાં દુખાવો કેવો થઈ જશે ઓછો થઈ જશે. The pain will દુખાવો will subside એટલે ઓછો થઈ જશે tomorrow એટલે આપની કાલે. Only then the further treatments is possible. ત્યારબાદ આગળનો ઉપચાર શક્ય છે. Can you come back tomorrow? શું તમે આવતીકાલે આવી શકશો? શું તમે આવતીકાલે આવી શકશો? તો અશોકભાઈ કહે છે I will be out of station tomorrow. આવતી કાલે તો હું ક્યાં હોઈશ? બહાર કામ કરીશ. હવે ડોક્ટર શર્મા કહે છે વેલ સોનિયા કેન કમ એલોન સી ઇઝ અ લેબર. સો વારો સોનિયા તો એકલી તો આવી શકીશ ને. એ છોકરી છું બહાદુર છોકરી છું. તો સોનિયા કહે યસ ડોક્ટર I will have to. હા ડોક્ટર મારે શું કરવું પડશે? આવવું જ પડશે. તો મિત્રો આની અંદર પાર્ટ એક આખો પૂરો થયો. હવે હું ફરીથી આમ ક્લાસ ચાલે એટલે ફરી એકલા આવવાની ચર્ચા કરું છું. આપ સૌ હજુ પણ તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશો કે સોનિયાને દાંતનો સખત દુખાવો હતો. તો ન તો એ કાંઈ ખાઈ શકતી હતી કે ન તો શાળાએ જઈ શકતી હતી. દુખાવાના કારણે તેના માટે અભ્યાસ કરવાનું પ્રત્યુક હતું અશક્ય હતું. ને ઊંધી પણ શક્તિ ન હતી. એ ઊંધી પણ શક્તિ ન હતી. સોનિયા ઓ મા તમને સુનિયા કહે છે કેવી રીતે પાછી કહે છે મુશ્કેલીથી કહે છે હું માં આ તો ડોક્ટર મને દાંતનો સખત દુખાવો છે. ત્યારે ડોક્ટર શર્મા કહે છે
લાગે છે મને લાઈ તપાસવા દે ખુરશીમાં બેસ એમ કહીને સોનિયા તો ખુરશીમાં બેસે છે અને ડોક્ટર હિતાઈને શું કરે છે શરૂ કરે છે ડોક્ટર હવે શું કહે છે ને તારું મોઢાને ખોલ અને આ શબ્દને બોલ સોનિયા ધીમે ધીમે આપણું મોઢું ખોલે છે અને આ શબ્દને શું કરે છે બોલે છે માફ કરજો ડોક્ટર હું મારું આનાથી વધારે મોઢું ખોલી શકતી નથી આપણું મોઢું ખોલી શકતી નથી એમ તો ડોક્ટર શર્મા કહે છે કઈ વાત નથી તો ચાલશે સોનિયાના મોઢામાં મારીશું અને ટોક ટોક એટલે કે દાંત તપાસવાનું એક સાધન છે એ સાધન ફેરવતા મને દેખાય છે એવું કહે છે શું કહે છે એક બિમોલર છે જેના પર એક મોટો શું છે કાળો દાગ દેખાય છે ત્યાં કદાચ કેવિટી એટલે કે પોલાણ હોય શકે કેવિટી નું નામ શું છે પોલાણ અશોકભાઈ આશ્ચર્ય થકી કે કહે છે કેવિટી તો ડોક્ટર સાહેબ કહે હા કેવિટી અને પણ પાછી કેવી ઘણી બધી મોટી આજે હું તમને ઘણી દવાઓ શું કરી કાઢું છું લખી આવું પ્રિસ્ક્રાઇબ એટલે દવાઓ લખું આવતીકાલ સુધીમાં દુખાવો કેવો થઈ જશે ઓછો થઈ જશે ત્યારબાદ આગળનો ઉપચાર આપવા માટે કેવો છે પોસિબલ જીવનમાં શક્ય છે શું તમે આવતીકાલે આવી શકશો તો શું કહી ગયા છે કે આવતીકાલે તો હું ક્યાં આવીશ બહાર ગામ આવીશ ડોક્ટર શર્મા કહે કઈ વાંધો નહીં સોનિયા એકલી આવી શકે છે તે તો કેવી છે બહાદુર છે બહાદુર છોકરી છે એટલામાં સોનિયા કહે હા ડોક્ટર મારે શું કરવું પડશે આવવું જ પડશે તો મિત્રો આ એક સેક્શન એટલે કે એક પાર્ટ સોનિયાનો પૂરો થયો હવે બીજો સેક્શન આપણે જોઈએ તો શું કહે છે નેક્સ્ટ ડે સોનિયા સ્પેટ બેટર બીજા દિવસે સોનિયાને કેવું લાગ્યું ફેટ બેટર ફેટ બેટર એટલે કેવું લાગ્યું સારું લાગ્યું સી ડી ડોન્ટ હેવ મચ પેઇન સોનિયાને દુખાવો બહુ નહોતો સી ડી સીટી ધ ડોક્ટર્સ અગેન ધ ફિક્સ ટાઈમ આપેલા સમય ફરીને ડોક્ટરની પાસે ગઈ આજે તને કેવું લાગે છે જુવાન છોકરી એવું થાય પણ આજે તને કેવું લાગે છે સોનિયા કહે છે મચ બેટર એવું ઘણું બધું સારું હવે ડોક્ટર શર્મા કહે છે ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર એર રોટર શું કહે છે ડોક્ટર શર્મા કહે છે ને કે એર રોટર વડે કોના વડે એર રોટર વડે હવે તે કેવિટીને શું કરીએ ને સાફ કરીએ ધેન ઇટ ફિલ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નો એઝ અ લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરીયલ શું કહે અમારે જો ત્યારબાદ તેમને એક લાઇટ પ્યોર કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામ તો એક સફેદ પદાર્થ એ જે કેવિટી હતી તો જે કેવિટીને સાફ કરી કેવિટીમાં શું કર્યું એને એ ભર્યું એટલે કે એટલે ડોક્ટર શર્માએ એર બોટલ વડે તેની કેવિટીને સાફ કરી ત્યારબાદ તેની અંદર લાઇટ પ્યોર ફિલિંગ મટીરિયલ્સ નામ કોમ્પોઝિટ ફિલિંગ નામનો મટીરિયલ્સ નામનો પદાર્થ એ તેમાં ભર્યો It contains synthetic resins. Silica as a filler and photoactivator is. So, kya maanga chhe? Ye ma synthetic resin. Avai a light pure composite filling material ma shu hoy chhe? To te ma synthetic resin. Synthetic resin. Bharva maate silica ane photoactivator vadhire pad chhe. Kyu hoy chhe vastu? Ye ma synthetic resin. Bharva maate silica ane photoactivator hoy chhe. હવે ડોક્ટર શર્મા કહે છે યસ ઇટ્સ ડન હા હવે થઈ ગયું થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન યોર વિથઆઉટ સ્પીકિંગ વર્ડ્સ એક પણ શબ્દ બોલ્યા વિના પણ શબ્દ બોલ્યા વિના તારું મોઢું ખુલ્લું રાખી દેવા બદલ તારો આભાર બધાને ડોક્ટર વુડ યુ ટેલ મી સોરી યસ ઇટ્સ ડન હા થઈ ગયું થેન્ક યુ તમારો આભાર ફોર કીપિંગ યોર માઉથ વાત કરવા માટે શું કરી શકે સમયને કાઢી શકે
So dear, doctors, would you tell me why I got the TBD? Doctor, મને આ કેવિટી સામાન્ય થઈ હશે એવું તમે મને જણાવશો અથવા તો કહેશો. ડોક્ટર, વુડ યુ ટેલ મી, તમે મને જણાવશો મેં એટલે મને વાય આઈ ગોટ ધીસ કેવિટી, આ કેવિટી કેવી રીતે થઈ, તમે મને જણાવશો. તો ડોક્ટર શર્મા કહે છે, વેલ ટેલ મી વન થિંગ. શું કહે છે? ટેલ મી વન થિંગ. સારું, તું મને એક વાત ને કહે. આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ્સ? શું તને મીઠાઈ ભાવે છે? શું તને મીઠાઈ ભાવે છે? તો સંજય કહે છે, યસ આઈ એમ, હા મને ભાવે છે. આઈ લવ ઈટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને શું કહે છે? ચોકલેટ્સ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ ગમે છે. યસ આઈ એમ, મને ભાવે છે. આઈ લવ ઈટિંગ, મને ખૂબ જ ખાવું ગમે છે ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ અને શું કહે છે બીજી સ્વીટ્સ. ડોક્ટર સર માટે, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, હજી તું મને એક વાત કરે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી અ ડે? શું તું નિયમિત રીતે દિવસમાં, શું તું નિયમિત રીતે દિવસમાં બે વાર બ્રશ કરે છે? હવે ડુ યુ બ્રશ, મને બ્રશ કરવું. ડુ યુ ગેટ દાંત સાફ કરવા રેગ્યુલરલી? સતત ટ્વીસ અ ડે, દિવસમાં કેટલી વાર? બે વાર. Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? તો એ જમ્યા પછી અને ચોકલેટ ઉપર આઈસ્ક્રીમ ખાધા પછી તું તારા મોઢાને સાફ કરે છે? જમ્યા પછી તમે જો રખ્યું ક્લીન યોર માઉથ, તારા મોઢાને તારે સાફ કરો આફ્ટર મીલ્સ અને જમ્યા પછી એના આફ્ટર ઇટિંગ એટલે ખાધા પછી ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ અને આઈસ્ક્રીમ. તો સમજી ગયા ડોક્ટર? ના ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓન્લી ઇન વન મોર્નિંગ, તો ફક્ત સવારે જ બ્રશ કરું છું. શું કહે છે? તો ફક્ત ને ફક્ત ક્યારે? સવારે જ બ્રશ કરું છું. મેં તો ફરી કાંઈ ટ્રાન્સલેશન રિવ્યુ કરું છું. બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું, દુખાવો બહુ નહોતો. આપેલા સમયે ડૉક્ટરની પાસે ફરી ગઈ. ડૉક્ટર શર્માએ કહે છે, આજે તને એવું છે? સોનિયા કહે છે, ઘણું સારું. હવે કહે છે ડૉક્ટર શર્માએ, એ ડૉક્ટર નામની સાધન હતું, એના વડે કેટલી સાફ કરી હતી. ત્યારબાદ તેમાં લાઇટ ક્યુર કમ્પોઝિટ નામની એક ક્રીમ મટીરિયલ હતું, તેમાં ભર્યું સફેદ નામનો પદાર્થ ભર્યો, તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટોએક્ટિવ વગેરે હોય છે. હવે ડોક્ટર શર્મા શું કહે છે? થઈ ગયું, એક પણ શબ્દ બોલ્યા વિના તેનો મોઢાને મોટું લાગે તે બદલ તારો આભાર. પણ કહે છે પેલા શૂન્યની કહે છે, તે દિવસે શૂન્યા છલી કરતી હોવાથી ડોક્ટરની તેની પાસે વાત કરવા માટે કેવો હતો સમય હતો, જે સમય પોતે ફાટી શકે. શૂન્યા કહે છે, ડોક્ટર મને કેટલી સામાન્ય થઈ કહેશો? ડોક્ટર સારું કહે છે, ડોક્ટર શર્મા કહે છે, હા વાંધો નહીં, મને એક વાત જણાય કે તને મીઠાઈ ભાવે છે? તો સુનિયા કહે છે, હા મને ચોકલેટ આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ જ ગમે છે. હવે ડોક્ટર શર્મા કહે છે, મને હજુ પણ એક વાત કહે, તું નિયમિત નિયમિત રીતે બ્રશને બ્રશ કરે છે? કેટલી વાર દિવસમાં? બે વાર. તો જમ્યા પછી અને ચોકલેટ આઈસ્ક્રીમ ખાધા પછી શું તું તારા મોઢાને સાફ કરે છે? તો સુનિયા કહે છે, ના ડોક્ટર, હું સવારે બ્રશ કરું છું. હવે ડોક્ટર કહે છે, ધેટ્સ ધ પ્રોબ્લેમ, તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. શું કહે છે? તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. ધેટ્સ ધ પ્રોબ્લેમ, એ જ સમસ્યા છે. ધેટ્સ ધ પ્રોબ્લેમ એટલે મતલબ એ સમસ્યા હોય. યુ આર નોટ ટેકિંગ, તું લેતી નથી પ્રોપર એટલે યોગ્ય કેર કાઢી ઓફ યોર ટીથ, પણ તારા દાંતની. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ ઇન ધ ઇવનિંગ. યુ મસ્ટ તારે ફરજિયાત પ્રમાણે બ્રશ, કે બ્રશ નહીં યોર ટીથ એટલે તારા દાંતની બ્રશ કરે પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ટ્વાઇસ અ ડે, દિવસમાં બે વાર, વન્સ એટલે એક વાર ઇન ધ મોર્નિંગ એટલે સવારે, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ રાત્રે સુતા પહેલા. એટલે શું કહેવા માટે? તારે દિવસમાં બે વાર, એક વાર સવારે અને ફરીથી એક વાર રાત્રે સુતા પહેલા યોગ્ય રીતે શું કરવું જોઈએ? બ્રશને કરવું જોઈએ. હવે શું છે કે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? બ્રશ કરવાની સાચી રીત શું હોઈ શકે ડોક્ટર? તો ડોક્ટર શર્મા કહે, મોસ્ટ ઓફ ધ પીપલ્સ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે. મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ મેળવી શું કરતા હોય છે? બ્રશને કરતા હોય છે. બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, સો ધેટ
it removes the tiny bites of food stuff between the teeth. શું કહેવા માંગે છે? ખરેખર તો તેને ઉપર અને નીચે, ખરેખર તો તેને ઉપર અને નીચે, ઉપર અને નીચે ફેરવીને બ્રશને શું કરવું જોઈએ? બ્રશ કરવું જોઈએ. દાંત વચ્ચે જે છોટી જગ્યા છે, વચ્ચે બધા છે, ખોરાક છે, તો ખોરાક સુધી જાય, નીકળી જાય. The gums like should also be brushed with gentle strokes. શું કહેવા માંગે છે? પીડા ઉપર હળવા હાથે બ્રશ કરવા જોઈએ, પીડા ઉપર હળવા હાથે બ્રશ કરવા જોઈએ. પછી એવું કે છે, not only this clean your mouth after every meal, every time you get a chocolate or ice cream. એવું કહે છે કે પ્રત્યેક ભોજન બાદ અથવા તો જ્યારે ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય ત્યારે તારે શું કરવું જોઈએ? તારા મૂળાને સાફ કરવો જોઈએ. ફરી પૂછું મિત્રો, બ્રશ કરવાની સાચી સૂચિઓ શૂન્ય કહે છે ડૉક્ટરને, તો ડૉક્ટર શર્મા જવાબ આપે છે કે મોટાભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે, પણ ખરેખર તો તેને ઉપર અને નીચે, ઉપર અને નીચે બંને જગ્યાએ ફેરવીને શું કરવું જોઈએ? બ્રશ કરવું. જેથી દાંતની વચ્ચે જે ચોટી ગયેલો જે ખાદ્ય પદાર્થ છે એ ખાદ્ય પદાર્થના ઝીણા બ્રશ થી ત્યાંથી નીકળી જાય. પીડા ઉપર પણ હળવા હાથે બ્રશ કરવું જોઈએ. એટલું જ નહીં, પીડા ઉપર પણ કઈ બ્રશ કરવાનું છે? હળવા હાથે બ્રશ કરવાનું છે. અને એટલું જ નહીં, સાથે સાથે પ્રત્યેક ભોજન બાદ જ્યારે પણ તમે ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાઓ છો ત્યારે તમારે મોઢાને શું કરવું જોઈએ મિત્રો? સાફ કરવું જોઈએ. તો મિત્રો, ડોક્ટર શર્માએ સૂન્યા સાથે સરસ મજાની વાતચીત કરી, જે દરમિયાન એને જણાવ્યું કે ક્યારે અને કેવી રીતે યોગ્ય રીતે બ્રશ કરવાથી આપણે આપણા દાંતને કેવિટી સ્વરૂપ એટલે કે જે સડી ગયો તો બગડી જવું તો ઉકલણ વાળો ભાગ થતો એ વસ્તુથી બચાવવા માટે આપણે બ્રશ કરવું જોઈએ. મિત્રો, આના પછી ડોક્ટર અને સૂન્યા અમને કઈ કઈ વાતચીત થાય છે એ આપણે નેક્સ્ટ વીડિયો એટલે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. આપ સૌ ફરી એકવાર આ પાઠ ટ્રાન્સક્રિપ્શન જ્યાં સુધી મેં ચલાવ્યું ત્યાં સુધી ફરી જોઈ લેશો અને અનુવાદ સમજવાની કોશિશ કરશો. જય હિન્દ, જય ભારત.